नमस्कार मित्रों, आज आपने धोरण 10 माटे विज्ञान में एक वीडियो लेने आया छे। तो ये धोरण 10 की अंदर आपणे आज जैविक क्रियाओं विषय थोड़ी चर्चा करीशुं। हवे जैविक क्रिया एटले शुं? पहला तो आपणे जैविक क्रिया कोने कहेवाय ए आपणे जोईए। हवे आ जे जैविक क्रियाओ छे ए कोण करे, पहला तो ए प्रश्न थाय कि आ जैविक क्रियाओ कोण करे। तो कि जे सजीव होय एमनी अंदर जैविक क्रियाओ थाय। हवे सजीव एटले शुं? तो आपणे सजीव ने केवी रीते ओळखीए? तो आपणे सामान्य रीते जे हलन चलन करतो होय, श्वासोश्वास नी क्रिया करतो होय, आवी रीते आपणे अमुक लाक्षणिकताओने आधारे आपणने खबर पड़े छे कि आ सजीव छे। तो हवे आ सजीव जे छे ए पोतानुं अस्तित्व टकावी राखवा माटे जे जे क्रियाओ करे छे तेने आपणे जैविक क्रियाओ कहीशुं। तो जैविक क्रियाओ नी अंदर कई कई क्रियाओ आवे तो आपणे जोईए। तो के जैविक क्रियाओ नी अंदर पोषण, श्वसन, वहन अने उत्सर्जन आवे छे। तो हवे आपणे आ पोषण विषे, उत्सर्जन विषे, श्वसन विषे, वहन विषे पहेला थोड़ी थोड़ी माहिती लईए अने पछी आपणे डीपमां जईए। पहेला आपणे वात करीए पोषण। तो पोषण एटले शुं? तो कि आपणे कोई पण कार्य करवू होय तो कोई पण कार्य करवा माटे आपणे शानी जरूर पड़े छे? ऊर्जानी जरूर छे। ऊर्जानी जरूर होय तो ए ऊर्जा आपणे आपणा शरीरनी बहारथी लेवी पड़ती होय छे। तो हवे आ ऊर्जा जे शरीरनी बहारथी लेवी पड़े तो ए डायरेक्ट आपणने ऊर्जा मळती नथी। तो ए ऊर्जा माटे आपणे ऊर्जानो स्त्रोत जरूरी छे। ऊर्जानो स्त्रोत जे जरूरी छे ए आपणा शरीरमां डायरेक्ट आवतो नथी। तो ए ऊर्जानो स्त्रोत पण आपणा शरीरनी अंदर लावा माटे शुं जरूरी छे? एक क्रिया जरूरी छे। तो आ ऊर्जानो स्त्रोत जे छे ए आपणे ऊर्जा माटे आपणे अंदर लावानो छे। ए ऊर्जानो जे स्त्रोत छे એને આપણે ખોરાક અથવા તો આહાર તરીકે ઓળખીએ છીએ। અને આ જે આહાર કે ખોરાક જે આપણા શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે। તો આ જે છે આપણે વાત કરી પોષણની, તો પોષણના આગળ બે પ્રકાર છે એ આપણે પછી જોઈશું। અને હવે બીજી વાત કરીએ આપણે શ્વસનની। તો કે શ્વસન એટલે શું? તો કે સજીવો જે છે એ સજીવના જે કોષોને જરૂરિયાત ઉર્જા હોય એ ઉર્જા પૂરી પાડવા માટે ખોરાક, એ આપણને જે ખોરાકનું સ્ત્રોતનું જે ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં એનું વિઘટન કરી જે આપણને મળે નિપજ એને આપણે શું કહીશું? શ્વસન। એટલે કે સજીવો કોષીય જરૂરિયાત માટે ઉર્જાની પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે। હવે શ્વસનની ક્રિયા થાય ત્યારે ઉર્જા મુક્ત થાય। તો ઉર્જા કયા સ્વરૂપે મુક્ત થશે? તો ઉર્જા જે છે શ્વસન વખતે એ એટીપીના સ્વરૂપે મુક્ત થશે। એટીપી મીન્સ એડીનોસાઇન ટ્રાય ફોસ્ફેટ સ્વરૂપે મુક્ત થશે। તો શ્વસનની અંદર અમુક એવા સજીવો છે કે જે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે અને અમુક સજીવો છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે। તો કે જે સજીવો ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે તેવા સજીવોને આપણે જારક, અને જે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે છે અને અજારક શ્વસન કહે છે એના વિશે આપણે બીજું ડીપમાં આગળ જોઈશું। હવે વાત કરીએ વહનની। તો કે વહનની અંદર આપણે વાત કરીએ પહેલા એક પોષી સજીવો જે છે એ ખોરાકને ગ્રહણ કરવો હોય, વાયુઓની આપલે કરવી હોય, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો હોય, આના માટે વિશિષ્ટ અંગો હોતા નથી। કોને નથી હોતા વિશિષ્ટ અંગો? જે એક કોષી સજીવો છે એમનામાં આ વિશિષ્ટ પ્રકારના અંગો હોતા નથી। તો એમને અંદર શું હોય છે આ બધું કરવા માટે? તો એમના જે બધા અંગો જે છે
ए बधे बधा अंगो ए बार नी सपाटी बहार ना पर्यावरण साथे संपर्क मा होय छे। हवे जरा आपणे बहुकोषीय नी वात करी तो आपणे बहुकोषीय सजीव एटले आपणे मनुष्य जेवा जे सजीवो छे एना बधा अंगो आपणा पर्यावरण ना संपर्क मा होता नथी, एटले बधी जे जरूरियातो जे छे એ સામાન્ય પ્રસરણ થી પૂરી થઈ શકતી નથી। તો તેથી શરીરના જે બધા કોષો છે એ શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજન લઈ જવા માટે તેમજ બધા કોષોમાં એકત્ર થયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની જરૂરિયાત પડે છે। તો આ ચોક્કસ વહન પ્રકારની જરૂરિયાત પડતી હોવાથી એ આપણા શરીરની અંદર જુદા જુદા તંત્રો આવેલા હોય છે। તો આપણે વાત કરી વહનની ડિટેલમાં આપણે ડીપમાં પછી જોઈશું, અને પછી વાત કરી આપણે ઉત્સર્જનની। તો કે ઉત્સર્જન જે છે કે આ ઉત્સર્જનની ક્રિયામાં શું થાય, તો કે આ જે નાઇટ્રોજન યુક્ત હાનિકારક જે દ્રવ્યો દૂર થાય છે એ ક્રિયાને આપણે ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ। હવે એક કોષી સજીવો હોય એ એક કોષી સજીવો એ પોતે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પોતે પોતાની જે સપાટી હોય છે એ સપાટી કોષની સપાટીથી કરી દેતા હોય છે। ત્યારે બહુકોષીય સજીવની અંદર આ ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કરવા માટે પેશી અંગ અને અંગતંત્ર જેવી રચના આવેલી હોય છે, બરાબર। હવે આ પોષણના આધારે એના પોષણના આપણે બે પ્રકાર છે, એક સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। તો પહેલા તો સ્વયંપોષી પોષણ એટલે શું, તો કે આ જે સજીવો છે જે સ્વયંપોષી સજીવો છે એ સ્વયંપોષી સજીવો એ સરળ દ્રવ્યો એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ની અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે। એટલે કે જે સ્વયંપોષી સજીવો હશે એ સરળ રીતે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ની મદદ થી એ સરળતાથી પોતે પોતાનું જે સ્ત્રોત છે ઉર્જાનો એ પ્રાપ્ત કરે છે। અને આ જે સ્વયંપોષી કોની અંદર જોવા મળે છે, તો કે દરેક પ્રકારની લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુની અંદર આ પ્રકારનું સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે। તો વિષમપોષી પોષણ એટલે શું, વિષમપોષણ આપણે ડિટેલમાં પછી જોઈશું, પણ પહેલા આપણે વિષમપોષી પોષણ એટલે શું, તો કે આ સજીવો એ શું કરે છે, તો કે અન્ય સજીવોમાંથી લે અથવા તો અન્ય સજીવો દ્વારા જે ખોરાક રૂપે મેળવી અને એનું વિઘટન થાય છે એમાંથી એ પોતે પોષણ મેળવે છે, અથવા તો કેટલાક સજીવો જે છે એ જૈવ ઉદ્દીપકો, જૈવ ઉદ્દીપક ની મદદથી, જૈવ ઉદ્દીપક એટલે આપણે એને ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ। તો કે વિવિધ પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરી અને પછી એનું પચવા યોગ્ય પાચન થઈ અને આપણા શરીરનું પચવા યોગ્ય ખોરાક બને ત્યારે એનું પાચન કરે છે। આમ વિષમપોષી જે છે સજીવો એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ ઉપર આધાર રાખે, ખ્યાલ રાખજો કે વિષમપોષીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ ઉપર આધાર રાખે છે। એમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો કે આની અંદર પ્રાણીઓ અને કેટલીક ફૂગોનો આની અંદર સમાવેશ થાય છે। હા, તો હવે આપણે આગળ વાત કરીએ ડીપમાં સ્વયંપોષી પોષણ પદ્ધતિ। તો કે સ્વયંપોષી પોષણ પદ્ધતિ જે છે જે સજીવોની અંદર થાય છે એ આપણે જોયું કે કેવા હોય છે, લીલી વનસ્પતિઓ હોય છે અથવા તો કેટલાક જીવાણુઓ હોય છે। તો આ જે સ્વયંપોષીઓ હોય છે એ કઈ પ્રક્રિયા દ્વારા પોતાનો જે ખોરાક બનાવે છે, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું, તો પહેલા આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું।
तो कि शू तो कि लीली वनस्पति सूर्य प्रकाश अने क्लोरोफिल नी हाजरी में कार्बन डायोक्साइड अने पानी नू विघटन करी पुत्रे कार्बोदित पदार्थ एटले के ग्लूकोज जेवी सरकारानी अंदर रूपांतर थवानी जी क्रिया छे एने आपणे प्रकाश संश्लेषण नी क्रिया तरीके ओळखीए छीए। तो शू थशे स्वयं पूछियो तो के कार्बन डायोक्साइड अने ऊर्जा नी जरूरियात प्रकाश संश्लेषण द्वारा पूरी थाय छे। એટલે કે સ્વયંપોષીઓ જે છે એમને ઉર્જાની જરૂર હોય ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પછી એ પોતાની ઉર્જાની જરૂરિયાત છે પૂરી કરે છે। અને પ્રકાશ સંશ્લેષણ શું કરે તો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એમાં શું થાય છે તો કે જે બહારથી લીધેલા પદાર્થને ઉર્જા સંચિત સ્વરૂપમાં રૂપાંતરિત કરે। ઉર્જા સંચિત સ્વરૂપમાં રૂપાંતરિત કરવું એટલે ઉર્જા સંચિત સ્વરૂપમાં રૂપાંતરિત એટલે કે ઉર્જા જેની અંદરથી સંચય કરી શકાય છે તેવા સ્વરૂપમાં એ રૂપાંતરિત થાય છે। એટલે તો આ બહારથી લીધેલા પદાર્થ દ્વારા થાય આવું તો બહારથી કયો પદાર્થ લીધો હશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં। તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળશે તો બહારથી હવામાંથી મળશે। જ્યારે પાણી જે છે એ મૂળ દ્વારા શોષાયો છે એ તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં એ લેવાય છે। તો હવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને જ્યારે આ આવી ગયા તો શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન બંને હશે। જો કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લેવાય છે પાણી છે મૂળ દ્વારા શોષાય છે અને પછી સૂર્યપ્રકાશ મળે। હવે જયારે સૂર્યપ્રકાશ મળે એટલે જે એની અંદર ક્લોરોફિલ ની હાજરી હોય તો શું થાય છે તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં શું થાય કાર્બન ડાયોક્સાઇડ જે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની રાસાયણિક ક્રિયા એટલે કે રિડક્શન થઈ અને શું થાય છે કાર્બોદિતમાં પરાવર્તિત થાય છે। અહીંયા કાર્બોદિત એટલે આપણે શું સમજવાનું છે ગ્લુકોઝ એટલે ઉર્જાનો સ્ત્રોત છે। તો શું કરે છે ફરીથી ધ્યાન આલો તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એટલે કે CO2 અને H2O એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં શું કરે છે એ ગ્લુકોઝ માં રૂપાંતર કરે છે અથવા તો કાર્બોદિત માં રૂપાંતર કરે છે બરાબર। અને અહીંયા કાર્બોદિત થી ગ્લુકોઝ જે છે એ શું છે તો કે વનસ્પતિને ઉર્જા આપવા માટેનો એક સ્ત્રોત છે। તો હવે જે આ કાર્બોદિત મળ્યો એ કાર્બોદિત જે છે એ વનસ્પતિને ઉર્જા આપવા માટે ઉપયોગી છે। તો હવે વનસ્પતિને ઉર્જા મળી ગઈ પણ હવે એવું બને કે કદાચ એમને વધારે જરૂર નથી જે ઉર્જા એમને મળી છે એમને જેટલી ઉર્જાની જરૂર હતી એના કરતા પણ વધારે ઉર્જા એમને મળી છે। તો હવે જે વધારાની ઉર્જા જે છે જે કાર્બોદિતો વપરાતા નથી એટલે કે જે વધારાના કાર્બોદિતો છે તેનો શું થાય છે સંગ્રહ થાય છે। હવે એનો સંગ્રહ થઈ તો કેવા સ્વરૂપે સંગ્રહ થાય છે તો એ સ્ટાર્ચ કણના સ્વરૂપમાં સંગ્રહ થાય છે। તો હવે સ્ટાર્ચ કણને આપણે એને બીજા મંડ કણ તરીકે ઓળખીએ છીએ તો એના સ્વરૂપે જળવાઈ રહે છે। તો કે સંગ્રહાયેલી વસ્તુ કોમ ક્યારે આવે એમણે સંગ્રહી લીધા તો શું કામ આવે તો કે જરૂરિયાત મુજબ જ્યારે જ્યારે એને જરૂર પડે ત્યારે એ જરૂરિયાત મુજબ એ ઉપયોગ એનો લઈ શકે છે। આ આપણે વાત કરી સ્વયંપોષી પોષણ પદ્ધતિની અંદર કેવી રીતના વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે મેળવે છે એની વાત કરી। હવે આપણે થોડી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને આપણે ડીપમાં જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રોપરલી શું થાય છે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર એનું શું થશે તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ। અહીંયા ક્લોરોફિલ ને આપણે ગુજરાતીમાં કહીશું હરિત દ્રવ્ય। ક્લોરોફિલ ને ગુજરાતીમાં આપણે કહીશું હરિત દ્રવ્ય। તો કે ક્લોરોફિલ દ્વારા શું થશે પ્રકાશ ઉર્જાનું શોષણ થશે। હવે જે પ્રકાશ ઉર્જા મળી છે એ પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થશે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે અને આ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે એટલે પાણીનો જે અણુ છે એનું શું થઈ જશે
विघटन थशे। विघटन एटले छूटा पड़शे। पानी में आपणने खबर छे हाइड्रोजन अने ऑक्सीजन आवेला होय छे, तो पानी ना अणु रासायणिक सूत्र आपणने खबर छे के H2O छे। तो ज्यारे शुं थशे, रासायणिक ऊर्जा में रूपांतरण थशे एटले हाइड्रोजन अने ऑक्सीजन बने शुं थई जशे, जुदा पड़ी जशे, एटले आनुं शुं थशे, विघटन थशे। હવે એચ ટુ અને ઓ ટુ નું વિઘટન થઈ અને શું થશે કે કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય, કાર્બોદિત માં રિડક્શન થાય। કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બોદિત ની અંદર રિડક્શન થાય છે। અને તે ક્રિયા કેવી રીતે થાય છે અહીં ધ્યાન આપો, હવે આપણે જોઈશું। તો કે આ જો અહીં કાર્બન ડાયોક્સાઇડ જે વનસ્પતિ બહારથી હવામાંથી મેળવશે, અને આ પાણી છે, આ છે કાર્બન ડાયોક્સાઇડ અને આ પાણી, આ કાર્બન ડાયોક્સાઇડ બહારની હવામાંથી મેળવશે, પાણી એ પોતે અંદર મૂળમાંથી લેશે, અને એ પર્ણની અંદર રહેલો ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય, ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે, પાણીના અણુનું વિઘટન થશે। પાણીના અણુનું વિઘટન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય છે, રિડક્શન થશે। તો પાણીના અણુનું વિઘટન થાય, કાર્બન ડાયોક્સાઇડ ના અણુનું રિડક્શન થાય, એટલે શેમાં રૂપાંતર થાય છે, આ કાર્બોદિત, કાર્બોદિત ની અંદર રૂપાંતર થાય છે। અહીંયા કાર્બોદિત એટલે ગ્લુકોઝ, તો ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે। અને છેલ્લે આપણને ખબર છે કે વનસ્પતિ જયારે શ્વાસોશ્વાસ ની ક્રિયા અથવા પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરે છે ત્યારે આપણને એવું લાગે છે કે વનસ્પતિ શું લે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે। તો અહીંયા કને કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પછી શું થાય છે, ઓક્સિજન બહાર કાઢે છે, અને સાથે સાથે શું મુક્ત થાય છે, પાણી પણ મુક્ત થાય છે। આ આપણે વાત કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની, બરાબર। હવે આપણે પર્ણનો અનુપ્રસ્થ છેદ, અનુપ્રસ્થ છેદ એટલે કે ટ્રાન્સવર્સ સેક્શન, ટ્રાન્સવર્સ સેક્શન ને આપણે શુદ્ધ આપણી ભાષામાં કેવું હોય તો ત્રાંસો, ત્રાંસો છે। જ્યારે એક વનસ્પતિનું પાંદડું લેવામાં આવે અને પછી એને કાપવામાં આવે તો એનો આપણે છેદ લઈએ તો આપણને શું જોવા મળે છે, આપણે જોઈએ તો આપણે જો અહીંયા કને આપણે આકૃતિ દોરેલી છે, અહીંયા જે આપણે પાંદડું છે આ પાંદડાને વચ્ચેથી આપણે કાપી દીધેલું છે। તો આ પાંદડું આપણે કાઢ્યું ને આ ભાગ એનો આપણે ઝૂમ કરીને જોયો છે, આ ભાગ જે છે એ મોટો કરીને જોયો તો આપણને આવા પ્રકારની એક આકૃતિ જોવા મળે છે। તો આકૃતિ ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે આ જે ટટકા દેખાય છે આ કેવા હોય, આપણે જયારે માઇક્રોસ્કોપી ને ચેક કરીએ ત્યારે આપણને લીલા રંગના જોવા મળે છે। આ જે ટપકા છે એ લીલા રંગના જોવા મળે છે। તો આ જે લીલા રંગના ટપકા છે એને શું કહેવાય છે, હરિત કણ કહેવાય, બરાબર। હવે આ હરિત કણ જે છે એ હરિત કણ ની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે। હરિત દ્રવ્ય કયું છે, જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ। તો આ જે આકૃતિ ની અંદર આપણે એ સમજવાનું છે કે આ જે લીલા રંગના હોય છે એ હરિત કણ હોય અને હરિત કણ ની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય છે। હવે આના ઉપરથી આપણે બીજું જોઈએ તો કે વનસ્પતિ એ કાર્બન ડાયોક્સાઇડ મેળવે કેવી રીતે, એની અંદર જેમ આપણે મનુષ્ય જે શ્વાસ લેવા માટે નાક હોય એવી રીતના વનસ્પતિની અંદર પણ એક વિશિષ્ટ રચના આવેલી હોય છે, જેને આપણે પર્ણરંધ્ર તરીકે ઓળખીએ છીએ। પર્ણરંધ્રને બીજા વાયુરંધ્રના નામથી પણ ઓળખવામાં આવે છે। આ વાયુરંધ્રને આપણે એકલું રંધ્ર કેવું હોય તો પણ કહી શકીએ, અથવા તો એને આપણે વાત છિદ્ર કેવું હોય તો પણ કહી શકીએ છીએ। તો આ પર્ણરંધ્ર, વાયુરંધ્ર, રંધ્ર, વાત છિદ્ર આ બધા એક જ છે। તો જે પર્ણરંધ્ર, વાયુરંધ્ર કે રંધ્ર જે છે એ શું કામ આવે છે, તો કે વાયુના વિનિમય, વાયુના વિનિમય એટલે કે જે હવા છે હવાની આપલે કરવા માટે ઉપયોગી છે। તો હવે આ પર્ણરંધ્ર દ્વારા એ તો ખબર પડી કે આપણને વાયુની વિનિમય થાય છે, પણ સાથે સાથે બીજું નુકસાન પણ થાય, શું થાય છે જુઓ, તો કે પાણીનો વ્યય વધારે થાય છે,
जो वनस्पति नी अंदर पानी नो व्यय वधारे थाय तो ए वनस्पति नी अंदर थी पानी ओछू थई जाय तो ए वनस्पति कमळाई जाय छे। तो हवे शुं थाय छे कि पानी नो व्यय वधारे होय तो आ फळने रंध्र जे छे ए कार्बन डाइऑक्साइड नी जरूरियात ना होय ने त्यारे शुं थई जाय छे रंध्रो बंद राखे वनस्पति नी अंदर थी आ पानी वधारानो बगाड ना थाय एटला माटे कार्बन डाइऑक्साइड नी जरूरियात ना होय त्यारे वनस्पति ए पोताना रंध्र बंद राखे छे। तो वे आ वनस्पति बंद राखे रंध्रो तो एनी अंदर खोलवा अने बंद थवानी क्रिया पण थवी जोईए। तो कि छिद्रो ने खोलवा अने बंद करवानी क्रिया कोना द्वारा थाय छे तो के रक्षक कोषो। चलो आपणे जे पर्णनो जे छेद लीधो एनी अंदर आपणे जोवा मळे छे तो के आ जे छे ए वात क्वार्टर छे ने आ छे ए वायु रंध्र छे। અહીંયા આપણને દેખાય છે એ વાયુ રંધ્ર છે અને વાયુ રંધ્રને ખોલવા અને બંધ કરવાની ક્રિયા કોના દ્વારા થાય છે તો કે રક્ષક કોષો દ્વારા થાય છે। જો અહીંયા આપણને જોવા મળે છે રક્ષક કોષો અને અહીંયા આપણે બે બતાવ્યા છે વાત છિદ્રો અથવા તો રંધ્રો પર્ણ રંધ્ર બતાવેલા છે। આ છે ખુલ્લું પર્ણ રંધ્ર ખુલ્લું પર્ણ રંધ્ર અને આ છે બંધ પર્ણ રંધ્ર। તો હવે જો કે રક્ષક કોષો દ્વારા કેવી રીતના ક્રિયા થતી હશે તો કે જ્યારે રક્ષક કોષો જે છે અહીંયા જે રક્ષક કોષો છે એ રક્ષક કોષોની અંદર શું થશે પાણી ભરાય રક્ષક કોષોમાં પાણી ભરાય કોષોમાં પાણી ભરાય એટલે કોષો ફૂલાય। હવે કોષ ફૂલાય એટલે શું થશે જે પર્ણ રંધ્ર છે એ કેવું થશે આ વચ્ચેનું જે એનું પાણું છે એ કેવું થશે મોટું થશે એટલે એનો મતલબ શું કે એ પર્ણ રંધ્ર ખુલશે અને જ્યારે બંધ થવાનું કેવી રીતે થાય તો કે પાણી શું થાય આની અંદરથી ખાલી થઈ જાય પાણી ખાલી થાય એટલે આ જે રક્ષક કોષોનું શું થશે સંકોચન થશે અને સંકોચન થઈ અને અંતે શું થશે જે પર્ણ રંધ્ર જે છે એ શું થઈ જશે બંધ થઈ જશે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કાણું શું થઈ જશે નાનું થઈ જશે એટલે ફરીથી કે પાણી ભરાય એટલે કોષો ફૂલે કોષો ફૂલે એટલે પર્ણ રંધ્ર પણ ખુલે અને પાણી અંદરથી ખાલી થાય એટલે એનું સંકોચન થાય અને પછી આ જે રક્ષક કોષો જે છે એ સંકોચાઈ જાય એટલે પર્ણ રંધ્ર બંધ થઈ જાય। આ આપણે વાત કરી મુખ્ય એને જરૂરિયાત જે હતી એની તો કે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂરિયાત જે હતી એના વિશે આપણે વાત કરી પણ શું એકલા કાર્બન ડાયોક્સાઇડ પાણીની મદદથી જ શું આ વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે ખરી તો કે ના। તો એના માટે આપણે આપણી વાત કરીએ શું આપણે એકલો ખોરાક ખા ખા કરીએ અથવા તો પાણી પી પી કરીએ તો આપણું અસ્તિત્વ ટકી શકે નહીં બીજા યોગ્ય પોષક તત્વો હોય એ પણ આપણે લેવા જોઈએ તો એ પોષક તત્વો